ભુજની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરાના અધ્યક્ષસ્થાને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠકમાં કલેક્ટરે શિક્ષણ વિભાગને પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય, ચીટિંગ ન થાય, સ્ટ્રોંગ રૂમ, પેપર ડિલિવરી, કંટ્રોલ રૂમ, પોલીસ બંદોબસ્ત સહિતની તમામ જરૂરી આયોજનો અંગે તકેદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલા તથા નોડલ અધિકારી શ્રી ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ 11 માર્ચથી પરીક્ષા શરૂ થશે, જેમાં ધોરણ 10 માટે ભુજ, ગાંધીધામ, નખત્રાણા M3 તથા ધોરણ 12ની પરીક્ષાના આયોજન માટે ભુજ અને ગાંધીધામ બે ઝોન બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12માં નિયમિત રિપીટર, ખાનગી પૃથક, ખાનગી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 11-26 સુધી લેવામાં આવશે, જેનું વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવશે. બોર્ડની આ જાહેર પરીક્ષામાં કચ્છ જિલ્લામાં ધોરણ 10માં 26,140, ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1,606 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,952 વિદ્યાર્થીઓ મળીને કુલ 42,698 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. છાત્રોના માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ તારીખ 10 માર્ચથી શરૂ કરવામાં આવશે, જે સવારે 7 થી રાત્રિના 8 કલાક સુધી કાર્યરત રહેશે. જેનો નંબર 250-156 છે.